नमस्ते विद्यार्थी मित्रों, हूँ पंजिया अर्जुन, कृतज्ञता परिवार के अंदर आप सब हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, समाजशास्त्र धोरण 12 ना चौथा लेक्चर के अंदर आपने पाठ नंबर 1 भारत नु वस्ती वैविध्य अने राष्ट्रीय एकता एना विषय आज आपने बात छे करवानी छे। जमा मित्रों, आपने गया लेक्चर के अंदर वंचित समूहों नु वैविध्य त्या सुधी आपने जोयु तु, अने आज आपने त्यांथी थोड़ुं आगळ वधवानुं छे। तो विद्यार्थी मित्रों, आपने वात करीए के तमे सतत ने सतत रिविजन करता हशो। एक वक्त लेक्चर ना समझाय तो तमे बीजी वक्त प्ले करीने जोई शको छो। एमनेम तमारो अभ्यास छे ए तमारे कंटिन्यू राखवानो छे। तो सारो विद्यार्थी मित्रों, तमारो बधानो साथ सहकार मळे छे। मोटा भागना विद्यार्थीओ छे ई मारा व्हाट्सएप ग्रुप नी अंदर जोडायेला पण छे, अने मने अप टू डेट जे हुं लेसन आपुं छुं एनी अंदर ई छे, मने मोकले छे। हुं जे लेसन रिटर्न करुं छुं, कई भूल होय तो ई पण सुधारीने पाछुं मोकले छे, अने सतत मारी साथे संकळायेला छे। तो ई विद्यार्थी मित्रों, जे परिणाम छे एनी जवाबदारी हुं लउं छुं, बराबर। तो आज आपणे आगळ जोईए विद्यार्थी मित्रों। ओके, भारतमां आदिवासी वस्तीनुं प्रमाण, भारतनी अंदर जे आदिवासी वस्ती छे एनुं प्रमाण केटलुं छे एना विशे आपणे वात करवानी छे। तो आदिवासी जे वस्ती छे एनी आपणे वात करीए तो के भाई 1951 मां 2011 नी जे वस्ती गणतरी छे एना प्रमाणमां आपणे जोता ईस्वीसन 1951 मां आदिवासीओनी जे वस्ती छे ई 2.26% हती। बन्ने वच्चेनो आपणे जे डिफरन्स ई जोवानो छे के 1951 मां 2.26% हती, अने आजे 2011 नी वस्ती गणतरी प्रमाणे એટલે કે એનો આંક વધીને 8.7% છે ઈ થઈ ગયો છે। ભારતમાં રાજ્યવાર અનુસૂચિત જનજાતિની વસ્તી, આપણે રાજ્યવાર કેટલી આદિવાસીઓની વસ્તી છે એના વિશે આપણે જોવાનું છે। તો એમાં સૌથી વધારે આદિવાસી ધરાવતું રાજ્ય અને સૌથી ઓછી આદિવાસી ધરાવતું રાજ્ય એના વિશે આપણે વાત કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ ભારતમાં 2011 ની જે વસ્તી જોતા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ જે સૌથી વધારે અનુસૂચિત જનજાતિની જે વસ્તી છે એ આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે મિઝોરમ, એની અંદર 96.97% 94.97% જોવા મળે છે, જ્યારે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી છે એ આપણા ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર તમને જોવા મળે છે, એની અંદર 0.57% વસ્તી છે ઈ વસવાટ છે ઈ કરે છે। મિત્રો, સૌથી વધારે મિઝોરમ રાજ્યમાં છે અને સૌથી ઓછી ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર છે। પછી મિત્રો, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર કે ભાઈ અમુક એવા જિલ્લાઓ કે એમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ ધરાવતો જિલ્લો તો ડાંગ છે, એની અંદર 94.65% છે, અને જ્યારે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે અનુસૂચિત જનજાતિ માટે તો એ આપણો ભાવનગર જિલ્લો છે, અને એમાં 0.32% લોકો વસવાટ કરે છે। મિત્રો, આટલી વાત આપણે તમને કરી અનુસૂચિત જનજાતિની, તો ઈ તમારે ક્વેશ્ચન યાદ રાખવાના રહેશે અમુક જે ટકાવારી છે। મિત્રો, જો તમને એમ યાદ ના રહે તો મારા વિડીયોને તમે પોઝ કરતા જજો, અને તમે એક નોટબુકની અંદર લખતા પણ જજો સાથે સાથે, અથવા તો તમારી ટેક્સ્ટ બુક છે એ તમે સાથે રાખજો અને એની અંદર ક્લિક કરતા જજો,
અને તમારે જે નોટ છે એની અંદર ઉતારતા જજો જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય અથવા તો તમારે રીડિંગ કરવું હોય તો તમે સરળતાથી કરી શકો મિત્રો હવે આપણે જોવાનું છે રાષ્ટ્રીય એકતા આપણે અત્યાર સુધી તમને વાત કરી હતી પહેલા ત્રણ લેક્ચરમાં કે ભાઈ ભારતની અંદર વસ્તી છે 1.25 કરોડ લોકો વસવાટ કરે છે એની અંદર વિવિધતા શું છે કયા કયા વિભાગની અંદર લોકોમાં વિવિધતા જોવા મળે છે એના વિશે આપણે વાત કરી હતી અને આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે રાષ્ટ્રીય એકતા વિશે કે ભાઈ ભારત દેશની અંદર કેટલા બધા લોકો વસવાટ કરે છે તો કોઈ પણ પ્રકારનો જાતિ છે લિંગ છે ધર્મ છે કે જન્મસ્થળના ભેદભાવ વગર લોકોની અંદર પોતાનું રાષ્ટ્ર પ્રત્યેની જે એકતા છે એ સુપાયેલી છે તો મિત્રો આજે આપણે રાષ્ટ્રીય એકતા વિશે વાત કરવાની છે રાષ્ટ્રીય એકતા વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ એની વ્યાખ્યા છે એ આપણે જોવી પડે અને બે સમાજશાસ્ત્રીઓ જેના નામ પ્રખ્યાત છે જી એસ કુરિયન અને બીજા આપણા વિનોબા ભાવે મિત્રો આ બે સમાજશાસ્ત્રીઓ એ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા શું આપી છે એ આપણે જોવાની છે અને આ બંને વ્યાખ્યા તમારા માટે મોસ્ટ આઈએમપી છે તમારે એને તૈયાર કરવી પડશે પાકી કરવી પડશે એટલે મિત્રો યાદ રાખજો કે જી એસ કુરિયન શું કહે છે તો ઈ કહે છે કે ભાઈ રાષ્ટ્રના લોકોમાં એકતા દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે અને રાષ્ટ્ર પ્રત્યે અલગ અલગ જે વિષયો ઉપર જે અભ્યાસ કર્યો છે તો એના ઉપરથી ઈ જીએસ કુરિયન સરસ મજાની વ્યાખ્યા આપે છે એટલે કે ભાઈ રાષ્ટ્રની અંદર જેટલા લોકો વસવાટ કરે છે એની અંદર એકતા જોવા મળે છે બીજા નંબરમાં દ્રઢતા છે એનું મનોબળ છે દ્રઢ છે અને દરેક વચ્ચે ભાઈચારાની ભાવના છે એનો વિકાસ થયેલો છે દરેકની અંદર લાગણી છે પ્રેમ છુપાયેલો છે એની હૂંફ છે એ દરેક રાષ્ટ્રના લોકો છે એકમેકને વહેંચતા રહે છે અને સંબંધતાની ભાવના છે એનો વિકાસ દિન પ્રતિદિન થાય છે કે દરેક લોકો છે એકમેકના સંબંધથી જોડાયેલા છે એવી ભાવના સામેલ છે જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલી છે એટલે દરેક લોકોના હૃદયની અંદર ઈ પછી કોઈ મોટો નાગરિક હોય કે કોઈ નાનો નાગરિક હોય કોઈ ઉચ્ચ નાગરિક હોય કે કોઈ નિમ્ન હોય કોઈ સામાન્ય દરજ્જાનો કોઈ નાગરિક હોય તો સામાન્ય નાગરિકની જે કોઈ ધારણા છે તો એ પણ તમને રાષ્ટ્રીય એકતા તરફ લઈ જાય છે બીજા નંબરમાં એની વફાદારી રાષ્ટ્ર પ્રત્યે છે એટલે કે અંતે તે કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ પણ સમૂહનો હોય કોઈ પણ પાર્ટીનો હોય અંતે દરેક વ્યક્તિનું ધ્યેય છે રાષ્ટ્રીય એકતાની અંદર છે અને એના હૃદયની અંદર જે ભાવના છે એ જોડાયેલી છે તો આવી સરસ મજાની વ્યાખ્યા છે જીએસ ધુરિયા આપેલી છે અને એ તમારે યાદ રાખવાની છે બીજી વ્યાખ્યા આપણે જોઈએ વિનોબા ભાવેની તો વિનોબા ભાવે શું કહે છે કે ભાઈ રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા ભાવાત્મક કે દરેક લોકોની અંદર જે સુપાયેલો ભાવ છે એ પ્રગટ કરવાની ભાવના સાથે મારી અંદર જે પડ્યું છે બીજા વ્યક્તિને આપવાનું એને મદદ કરવાની એને ઉછો લાવવાની જે ભાવના એટલે કે ભાવાત્મક છે પ્રેમ છે રૂપ છે લાગણી છે આ બધા ભાવાત્મક જે એકતા છે એ પાછા છે એનો વિકાસ કરવાની પછી ભાઈચારો અને રાષ્ટ્ર પ્રેમની દ્રઢ ભાવનાઓ છે ભાઈચારાની ભાવના પછી રાષ્ટ્ર પ્રેમની દ્રઢ ભાવના કે દરેક નાગરિક છે એની અંદર પડેલી ભાવાત્મક એકતા અને ભાઈચારાની ભાવના થકી એવું પ્રગટ થાય છે કે આ ભારતીય લોકો રાષ્ટ્ર પ્રત્યે વફાદાર છે અને એની અંદર જે સુપાયેલી દ્રઢ ભાવનાઓ છે એ તમને
જોવા મળે છે જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત પ્રાદેશિક ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે એટલે કે દરેક વ્યક્તિની પોતાની જ્ઞાતિ વ્યક્તિગત જે પરિચય છે અલગ અલગ જ્ઞાતિઓ છે બીજા નંબરમાં પ્રાદેશિક કે ભાઈ કોઈ પણ પ્રદેશનો વ્યક્તિ હોય એ પછી કાઠિયાવાડનો હોય પછી સુરતી હોય પછી કચ્છી હોય તો અલગ અલગ જે પ્રદેશો છે પછી ધાર્મિક કે કોઈ પણ ધર્મ પાળતો હોય હિન્દુ ધર્મ છે શીખ ધર્મ છે બૌદ્ધ ધર્મ છે અલગ અલગ કોઈ પણ ધર્મ છે એ પાળતો હોય અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાયતા કરે છે એટલે કે અલગ અલગ ભાષા શી બોલતો હોય ગુજરાતી છે તેલુગુ છે મરાઠી છે હિન્દી છે આવી અલગ અલગ ભાષાઓ છે મતલબ કહેવાનો એવો છે કે વ્યક્તિગત રીતે માણસ એની વ્યક્તિમત્તા છુપાવે છે પ્રાદેશિક રીતે ટૂંકમાં બધું કે ભાઈ આ વ્યક્તિ આ પ્રદેશનો છે તો હું તેની સાથે ના બોલું હું એની સાથે ભેદભાવ રાખું તો એ જે ભેદભાવની નીતિ છે એને ટાળે છે ધાર્મિક એકતા એટલે કે ધર્મની અંદર કે બધા ધર્મો એક છે અને ઈશ્વર એક જ છે તો ઈશ્વરની એકની જ પૂજા કરવી એવો ભાવ દરેક રાષ્ટ્રના લોકોની અંદર અને ગમે તે ભાષા છે તો એની અંદર જે દરેક લોકો બધું મૂકીને જ્યારે અંતે પોતાનો કોઈ લક્ષ પૂછવામાં આવે ત્યારે એ વ્યક્તિ કહે છે કે અમે રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહીશું અમારો હિન્દુસ્તાન એ અમારો દેશ છે તો અમારી રાષ્ટ્રીયતા છે એ હિન્દુત્વ છે એવો ભાવ છે એ દરેક લોકોના મગજની અંદર દરેક લોકોના મનની અંદર છુપાયેલો છે એવું વિનોબા ભાવે કહે છે એટલે કે આની અંદર રહેલી જે વિભિન્નતાઓ છે જે વિવિધતાઓ છે એને ભૂલી જાય છે અને દરેક લોકોને સમાન ગણે છે અને રાષ્ટ્ર પ્રત્યે એકતા છે એના દર્શન તમને જોવા મળે એ છે તો આ બંને વ્યાખ્યાઓ છે રાષ્ટ્રીય એકતાની એ તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે વ્યાખ્યા કઈ રીતે પૂછાય તો વ્યાખ્યા છે વિભાગ બી અને સી ની અંદર તમારે પૂછાવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો આયા તમારી સમક્ષ એક 5 માર્કનો પ્રશ્ન આવે છે તો રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો એની અંદર કુલ 10 મુદ્દા છે મેં તમને આગળના લેક્ચરમાં વાત કરી હતી કે તમારે મુદ્દા કઈ રીતે તૈયાર કરવા એની પાસે આપણી એક સિસ્ટમ છે બરાબર અને એ હું તમને આપીશ અને સરળતાથી તમને કશે દસ મુદ્દા છે એ તમને યાદ રહી જશે એટલે એની તમે કોઈ ચિંતા ના કરતા દરેક મુદ્દાઓ છે એ તમને ભૂખવા પણ નહીં પડે વ્યવસ્થિત તમારે પાકા થઈ જશે બરાબર તો મુદ્દા બાબતે કોઈ તમારે ચિંતા કરવાની નથી કારણ કે એ કઈ મોટો એક વાહ નથી બરાબર કે જેથી કરીને તમારી ઝપટમાં આવે નહીં અને તમને યાદ રહે નહીં બરાબર મનનો એક બેન છે કે મને યાદ નથી રહેતું મુદ્દા વધારે પડે છે ઘણા લોકોના રિવ્યુ આવે છે અમુક વિદ્યાર્થીઓના કે સર પ્રશ્ન બહુ મોટો છે બે પાનાનો પ્રશ્ન છે હવે મારે કઈ રીતે તૈયાર કરવો યાદ નથી રહેતો તો એના માટેનો એક જ રસ્તો છે કે સતત ને સતત તમે પરિશ્રમ કરો તમે અત્યારે જે વાંચન કરો છો તો એ વાંચનની અંદર તમારો સમય છે એ વધારી દો વાંચન છે એ ડબલ કરી નાખો તમારી મહેનત છે ડબલ કરી નાખો લખવાનું પાકું કરવાનું લખવાનું પાકું કરવાનું એટલે વિદ્યાર્થી મિત્રો તમે બધા જ મુદ્દા છે વ્યવસ્થિત યાદ રહી જશે અત્યારે તમે હું જે ક્વેશ્ચન તમને 5 માર્કનો લખીને મોકલું છું તમારે જ્યાં સુધી બોર્ડની એક્ઝામ ન આવે ત્યાં સુધી તમારે એનો ક્વેશ્ચન વાંચવાનો છે એનો જ મુદ્દો વાંચવાનો છે જેથી કરીને તમને કોઈ વચ્ચે ડિફિકલ્ટી ઉભી થાય નહીં અથવા તો પ્રશ્ન છે એ લખતી વખતે એક મુદ્દો તમારો છૂટી ના જાય
तो विद्यार्थी मित्रों प्रश्न रीते पूछा है कि भाई राष्ट्रीय एकता की व्याख्या आपी एना सहायक परिबळों की चर्चा करो। तो यहां आपने तुमने व्याख्या दी बात करी, हमें सहायक परिबळों की आपने बात करिए। एमां पहलो जे मुद्दो छे भौगोलिक परिबळ छे, बीजो नंबर छे भारत नु बंधारण छे, त्रीजो नंबर छे नागरिक फरजो, चौथो छे कायदाओ, पांचमो जे परिबळ छे ई लोकशाही प्रणाली, छठो राष्ट्रीय पर्व अने राष्ट्रीय सम्मान, सातमो छे रमतगमत नी प्रवृत्तिओ छे, आठमो छे समूह संचार ना माध्यमो छे, नवमो वाहन व्यवहार ना साधनो अने दसमो परस्पर अवलंबन अने संयोगीकरण। विद्यार्थी मित्रों तुम्हारे 3 मार्क ने अंदर कोई प्रश्न आवे ने तो तुम्हारे आ एक क्वेश्चन आवशे, राष्ट्रीय पर्व अने राष्ट्रीय सम्मान विषय चर्चा करो अथवा तो चर्चो, बराबर। तो आ 3 मार्क ने अंदर क्वेश्चन आवशे। हवे आपने आ प्रश्न ने थोड़ुक आपने जोईए अने एना विषे आपणे वात करीए के भाई राष्ट्रीय एकता ना सहायक परिबळो एमां पहेलो मुद्दो छे भौगोलिक परिबळ के भाई भारत ए विशाळ देश विविधताथी भरेलो देश छे। आपणे वात करीए उत्तरमां हिमालय जम्मू काश्मीर थी लईने दक्षिणमां हिंद महासागर सुधी फैलायेलो छे। पछी आ बाजु आपणे वात करीए पूर्वमां तो त्यां आपणे 7 सिस्टर राज्यों से अरुणाचल प्रदेश से मिजोरम से आसाम से अने यहाँ की लेने आपने आया पश्चिम में बात करिए तो आपको गुजरात राज्य आ दिशा में घुमा फैला है तो छे। तो तुमने अंत है कि आपना भारत देश को भौगोलिक जी आपको परिवर्तन छे तो भाई भौगोलिक रूप से आपको भारत देश से कितना लाख सोरस किमी अंदर फैला है तो देश से। तो मित्रों हूँ तुमने बात करूं कि आपको भारत देश से 32,87,263 लाख सोरस किलोमीटर विशाल विस्तार में अंदर फैलाये गए हैं। एटलो जो आपको विशाल विस्तार है कि भाई 32,87,263 लाख सोरस किलोमीटर विस्तार मतलब क्या है क्षेत्रफल के अंदर फैलाया हुआ है। तो मित्रों अटला विशाल क्षेत्रफल में 1.21 करोड़ की वस्ती है मतलब के 1.25 लाख करोड़ की वस्ती है। अरे आपने मित्रों बात करिए कि भौगोलिक रीते तो यहां अमुक मंदिरों है, पवित्र नदियों है, अमुक पहाड़ों है, तो क्या विविधता है ये अंदर पथराएली है। બીજા નંબરે કે ભાઈ મેદાની વિસ્તારો છે, સમુદ્ર છે, જંગલો છે, રણો છે, તો આની અંદર ભૌગોલિક વિશિષ્ટતાઓ છે એ ધરાવતો આપણો દેશ છે એ તમને જોવા મળતો હોય છે। પછી મિત્રો કે ભાઈ લોકોની અંદર જુદી જુદી જે પરિસ્થિતિ છે એને સાનુકૂળ થવાનો અને પરસ્પર મૈત્રી ભાવની ભાવના રાખીને એની અંદર રાષ્ટ્રીય એકતા જેવી સ્થાપિત કરવાનું કામ છે એ આપણે કરીએ છીએ ભારતના દરેક નાગરિકો। પછી એની અંદર વાત કરીએ તો તમે કુદરતી આફતોની અંદર કે ભાઈ કોઈ પણ કુદરતી આફતો આવે તમને અત્યારે મિત્રો ખબર છે કે અત્યારે હાલ કુદરતી આફતો આપણી ઉપર છે, એક વાવાઝોડું છે નિસર્ગ નામનું વાવાઝોડું અત્યારે ભારત ઉપરમાં છે, ગુજરાત ઉપરથી સંકટ આવી ગયું છે પણ મહારાષ્ટ્ર મુંબઈ ની અંદર ટૂંકમાં તે જતું રહ્યું છે અને આપણા દેશ ઉપર ટૂંકમાં એ આફત કહેવાય કે હજી આપણે કોરોનાને પરાસ્ત નથી કરી શક્યા, ત્યાં બીજું એક કુદરતી સંકટ છે આપણી સમક્ષ આવ્યું છે। તો કે ભાઈ આવી આફતોની અંદર વિવિધ પ્રદેશો, વિવિધ જ્ઞાતિઓ, વિવિધ ભાષાઓ, વિવિધ ધર્મોના લોકો છે એ પરસ્પર આપણે મદદ કરે છે અને ફંડ આપે છે અને વિવિધતામાં એકતાના દર્શન છે એ તમને જોવા મળે છે। મિત્રો કોરોના વાયરસની અંદર તમે જુઓ કે ભારતીય તિજોરીની અંદર લગભગ 18 ધન છે જે ફંડ છે એ મળ્યો છે,
પછી દર વર્ષે આપણે ત્યાં વાવાઝોડું આવતું હોય છે તો એની અંદર ફૂડ પેકેટ છે લોકોને બસાવવાની કામગીરી છે ત્યારે ટૂંકમાં કોઈ ધર્મ નથી જોતો કોઈ જ્ઞાતિ નથી જોતાય કોઈ ભાષા નથી જોતા બસ ફક્ત ને ફક્ત ભારતના લોકોની અંદર પડેલી જે રાષ્ટ્રીય એકતા છે એના દર્શન તમને જોવા મળતા હોય છે તો મિત્રો આપણે વાત કરી ભૌગોલિક પરિબળની અને મિત્રો હવે આપણે વાત કરવાની છે ભારતનું બંધારણ મિત્રો વિશ્વની અંદર લેખિત દસ્તાવેજ ધરાવતું જો કોઈ પણ દેશ હોય લેખિત બંધારણ તો એ સૌથી મોટામાં મોટું ભારત દેશ માને છે બરાબર તો અહીંયા આપણું જે બંધારણ છે તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ ભારત સિંહ સંઘનો બનેલો એટલે કે રાજ્યોનો બનેલો દેશ છે તો કે એની અંદર અલગ અલગ 29 રાજ્યો છે આ બધી વસ્તુ બંધારણમાં દર્શાવવામાં આવેલી છે પછી મિત્રો ઓકે વાત કરીએ તો કે ભાઈ ભારતમાં જે બંધારણ કરવામાં આવ્યું છે એની અંદર આમુખ છે અને આમુખને આપણે સર્વોપરિતાની ચાવી તરીકે ઓળખીએ છીએ તો આપણે વાત કરીએ કે ભાઈ આમુખની અંદર કેવા શબ્દોનો ઉલ્લેખ છે તો કે ભાઈ એક તો સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે બીજા નંબરમાં ભારતની અંદર વસતા દરેક લોકો છે એને ન્યાય સ્વાતંત્ર્યતા અને સમાનતા છે એ એના પાયા છે એના પાયાની અંદર સુવાયેલું છે દરેક વ્યક્તિ છે એ સમાન ન્યાયથી જીવે છે દરેક વ્યક્તિ છે પોતે વાણી વર્તનથી સ્વતંત્ર છે દરેક વ્યક્તિ છે એની અંદર સમાનતા છે સમાન રીતે કુમાતે જીવે છે અને જીવવા પણ દે છે તો આવી જે રાષ્ટ્રીય એકતાની ભાવના આપણી આપણા ભારતીય બંધારણની અંદર જોવા મળે છે પછી મિત્રો આપણે વાત કરીએ તો કે ભાઈ બંધારણની અંદર એવું લખ્યું છે કે ભાઈ કોઈ પણ નાગરિકને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે બીજા નંબરમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે ગમે તે ધર્મ પાળી શકે છે ગમે તે સમય પાળી શકે છે એને છૂટ આપવામાં આવેલી છે પછી એની અંદર કોઈ પણ ભાષા હોય કોઈ પણ લિપિ છે કોઈ પણ સંસ્કૃતિ છે એ ધરાવતા અમુક લઘુમતી જૂથો હોય તો એ બધાનું એને જતન કરવાનું અને એના જે અધિકારો છે એ જાળવવાનું જે કાર્ય છે એ બંધારણની અંદર પણ તમને જોવા મળે છે તો ત્યાં આપણી રાષ્ટ્રીય એકતાના દર્શન પણ થાય છે તો મિત્રો કે ભાઈ રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા એ આપણું ભારતનું બંધારણ છે એ ભજવે છે અને એ આપણને જોવા મળે છે મિત્રો ત્રીજો પરિબળ આપણું છે નાગરિકની ફરજો હવે કોઈ પણ પાઠ્ય પુસ્તક હોય એનું પહેલું પેજ તમારે ઉઠાવવાનું ધોરણ 1 થી લઈને 12 સુધીના કોઈ પણ પાઠ્ય પુસ્તકમાં એની અંદર પ્રથમ લઈને 10 સુધીની જે ફરજો છે એ આપેલી છે કુલ 11 ફરજો છે અને એ બધી જ આપણી ફરજો છે આપણે યાદ રાખવાની છે આપણે તેનું પાલન કરવાનું છે તો આપણે એક જોઈએ કેવી કેવી ફરજો છે એમાં તો હવે રાષ્ટ્રને વફાદાર રહેવાની ફરજો છે પછી એના આદર્શમાં કે ભાઈ કોઈ પણ રાષ્ટ્રનો કોઈ પણ આદર્શ ધ્યેય સૂત્ર હોય છે સંસ્થાઓ હોય છે રાષ્ટ્રધ્વજ છે રાષ્ટ્રગીત છે એનો આદર કરવાનો પછી આપણે વાત કરીએ તો કે ભાઈ આઝાદી માટેની જે લડતને પ્રેરણા આપનાર અમુક જે આદર્શો છે તો એને અનુસરવાનું પછી જે ભારત સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સંવર્ધન અને એનું રક્ષણ જે કરવું એ આપણી મૂળભૂત ફરજ છે પછી ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી પર રહેવું તો કે ભાઈ આ બધી એવી ફરજો એટલે કે આપણી નાગરિકની ફરજો છે કે આપણું એક સમગ્ર રાજ્ય છે એટલે કે સંઘ આપણો આખો દેશ છે તો એ સાર્વભૌમત્વ બીજા નંબરમાં વાત કરીએ કે ભાઈ એકતા રહેલી છે અને અખંડિતતા કે જે આપણી અંદર એકતા છે બંધુતાની ભાઈચારાની
प्रेम रूपनी भावना तो ये लांबा समय सुधी टकावी राखवानी अपनी प्राचीनतम संस्कृति नी अंदर आ बधा गुणों छे गुणों हता अने आज छे अगर आपने लांबा समय थी अगर टकावी राखीए छीए तो ये अखंड छे केवा छे अखंड के अमी अमारी अंदर पड़ेली जे भावनाओ छे एने अमी टकावी राखी छे एटला माटे एवा शब्दनो उपयोग करवामां आवेलो के अखंडितानुं संवर्धन करीने तेनुं रक्षण करवुं सौथी मोस्ट आयामी परिवर्तन मित्रों तमारे आ परिवर्तन
તમને મોકલીશ બરાબર એટલે એની પર તમારે ટેન્શન લેવાનું નથી અને એ તમારે વ્યવસ્થિત તૈયાર કરી નાખવાનો રહેશે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન તો મિત્રો હું તમને વાત કરું કે ભાઈ રાષ્ટ્રીય પર્વ તો કે ભાઈ પ્રજાસત્તાક દિન છે પછી સ્વાતંત્ર્ય દિન છે તો કે ભાઈ એવા જે પર્વો છે એની ઉજવણી આપણે નિમિત્તે કેવા કેવા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એનું આપણે ઉજવી શકીએ અને એનું આયોજન છે આપણે કરી શકીએ તો કે ભાઈ ભારતીય ફિલ્મ ઉદ્યોગ હોય રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ હોય પછી કોઈ રાષ્ટ્રીય સ્મારક હોય પછી ઉદ્યાનમાં રાષ્ટ્રીય એકતા ના પ્રતિબિંબિત તમને અહીંયા જોવા મળે છે પછી શાળા કોલેજ હોય એની અંદર સલામતી આપણે વાત કરીએ તો સ્કાઉટ અને રાષ્ટ્રીય સેવા યોજના NSS બીજા નંબરે નેશનલ કેડેટ કોર NCC આ જેવા જે કાર્યક્રમો છે અમુક શિબિરો હોય રાષ્ટ્રપ્રેમ માટેની રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપતી કોઈ શિબિર હોઈ શકે પછી ભારત રત્ન અમુક એવોર્ડ સૌથી ઊંચામાં ઊંચો સર્વોચ્ચ એવોર્ડ આપણા ભારત દેશનો ભારત રત્ન પછી પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ છે રાજીવ ગાંધી ખેલ રત્ન દ્રોણાચાર્ય અર્જુન ધ્યાનચંદ જેવા રમત ગમતના એવોર્ડ હોય પછી પરમવીર ચક્ર લશ્કરી માટે કોઈ પણ વ્યક્તિ લશ્કરી સેવા બજાવતો હોય તો એના માટે સારામાં સારો એટલે કે એને ઉત્કર્ષ કરવા માટે મતલબ એનું સન્માન કરવા માટે કોઈ પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર આવા એવોર્ડ જે આપવામાં આવે છે અશોક ચક્ર કીર્તિ ચક્ર શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ કોઈ વ્યક્તિ બહાદુરી હોય બહાદુરી પૂર્વક લડ્યો હોય શહીદ થયો હોય કોઈ પણ જવાન તો એના માટે આપવામાં આવતા એવોર્ડ છે પછી સાહિત્યિક ની અંદર કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય તો વગેરે સર્વોચ્ચ જે એવોર્ડો છે એ આપીને કોઈ પણ સમાજ સેવક હોય તો એને આપણે બિરદાવી શકીએ છીએ હમણાં મિત્રો આપણે વાત કરીએ તો કોરોના વોરિયર્સ જે લોકો બને છે કે આવી મહામારીની અંદર પણ અમુક લોકો છે જે પોલીસ લોકો છે અમુક મિલિટરી આર્મીનો સ્ટાફ છે બીજા નંબરમાં ડોક્ટર સેવા છે બરાબર કે જે અલગ અલગ વિભાગની અંદર સેવાઓ બજાવે છે ડોક્ટરો છે નર્સ છે તો એને બિરદાવવા માટે આપણે એવા અલગ અલગ કાર્યો છે કરેલા ઘંટડી વગાડીને પછી દીવાઓ કરીને બરાબર તો એને બિરદાવેલા આપણે એટલે કે જે કોઈ વ્યક્તિ સમાજ સેવા કરે છે તો એને બિરદાવવા માટે આપણે કાર્યશીલ કરવું પડે અને એની જ આપણી સાચી રાષ્ટ્રીય એકતા છે અને એની અંદર લોકો છે એ રાષ્ટ્રીય ચેતના ઉભી થાય છે અને લોકો છે એ પૂરા જોશ અને જનૂન સાથે દેશવાસીઓની રક્ષાશ્રી કરે છે અને દિન પ્રતિદિન આવા કાર્યો છે એ થતા રહે તો રાષ્ટ્રીય એકતા આપણી જળવાઈ રહે છે સાતમું પરિબળ આપણું છે રમત ગમતની પ્રવૃત્તિઓ તો મિત્રો રમત ગમતની પ્રવૃત્તિઓની અંદર આવે છે ક્રિકેટ કબડ્ડી ખો ખો વોલીબોલ ટેનિસ બેડમિન્ટન વગેરે સમગ્ર ભારતમાં એનું જે પ્રતિનિધિત્વ કરતા અમુક જે ખેલાડીઓ છે એની અંદર ભાષા હોય પ્રદેશો હોય કે કોમથી પર રહીને એક ભારતીય પ્રતિનિધિત્વ તરીકે કાર્ય કરે છે કે ભાઈ કોઈ પણ ટીમ હોય તો એની અંદર અલગ અલગ ભાષા બોલતા લોકો હોય અલગ અલગ ધર્મ પાળતા લોકો હોય તો ઈ લોકો છે ઈ પોતાની ભાષા ભૂલી જાય પોતાનો ધર્મ ભૂલી જાય અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી કે એક ભારતીય ટીમ તરીકે પોતે કાર્ય કરે છે એટલે કે ભારતીય ના નાટ્ય રૂપમાં જે પ્રતિનિધિત્વ છે એ પોતાનું કરે છે અને રાષ્ટ્રીય ખેલ મહોત્સવ હોય આંતર રાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે અમુક ટીમ રમતો હોય પછી ખેલ મહાકુંભની અંદર અલગ અલગ જે ટીમો હોય છે પછી વિવિધ રમતોમાં પણ
કેન્દ્રની ની જે ભાવના છે એના થી ઉપમાઈ લોકો પોતે પ્રદર્શન કરે છે રમે છે અને દેશ ની જે ધજા છે એને ઉછી રાખે છે અને રાષ્ટ્રીય એકતા છે એના તમને દર્શન કરાવે છે પછી તો આગમી પરિબળ છે સમૂહ સંસ્થાના માધ્યમો અને આ તો તમને બધાને આવડતું હોય છે કારણ કે તમે સખા ધોરણથી સમૂહ સંસ્થાના માધ્યમો છે એનો અભ્યાસ કરતા આવો છો એટલે એની અંદર કોઈ જાજો પ્રશ્ન નથી તો કે ભાઈ અમુક એવા વર્તમાન પત્રો છે રેડિયો છે ટીવી છે ઈમેલ છે કમ્પ્યુટર છે સેલફોન છે આ બધા દ્વારા કોઈ પણ રાષ્ટ્રીય એકતા પ્રસારિત કરવા માટે એની અંદર વર્તમાન પત્ર પણ આવી જાય બરાબર તો કે ભાઈ એની અંદર અમુક એવા કાર્યો આવી જાય સાંસ્કૃતિક કાર્યક્રમો આવે પછી એની અંદર સમૂહગાન આવે ફિલ્મો આવે પછી અમુક એવી ધારાવાહિકો આવે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે રજૂ કરો છો અને એની અંદર છુપાયેલી રાષ્ટ્ર ભાવના કે એના દ્વારા લોકો છે એ રાષ્ટ્ર પ્રત્યે જાગૃત થવા જોઈએ રાષ્ટ્ર એકતાની એની અંદરથી એને જ્ઞાન મળવું જોઈએ સમજ અને શક્તિ બંને એની અંદરથી તેને પ્રગટવી જોઈએ બરાબર તો કે ભાઈ એવું એક ટુ એક માધ્યમ આપણે વાત કરીએ તો સમૂહ સંસ્થાના માધ્યમો છે એના થકી આપણે બધો પ્રસાર કરી શકીએ છીએ બરાબર તો એ બધી વસ્તુ એની અંદર આવી જાય કે લોકોનો મનોબળ છે એ રાષ્ટ્ર પ્રત્યે આપણે કરી શકીએ છીએ રાષ્ટ્ર પ્રત્યે જાગૃત કરી શકીએ છીએ આ બધી વસ્તુ એની અંદર સમાવેશ થાય છે નવમું છે વાહન વ્યવહારના સાધન કે ભાઈ વાહન વ્યવહારના સાધનો છે તો એની અંદર તમને પહેલું મગજમાં આવે કે રેલવે મુસાફરી બરાબર ને કે ભાઈ વધારે વધારે લોકો મુસાફરી સેવા કરે છે રેલવે ની અંદર કરે એક તો ટિકિટ પણ સસ્તી હોય છે અને સામાન્ય નાગરિકોને પોસાય એવી મુસાફરી હોય છે લાંબા અંતરે તમે મુસાફરી આરામદાયક રીતે કરી શકો છો તો એની આપણે વાત કરીએ તો કે ભાઈ ભારતનું જે આદાન પ્રદાન છે એકબીજા દેશો વચ્ચેનું એકબીજા રાજ્યો વચ્ચેનું જે આદાન પ્રદાન છે એ આપણે વાહન વ્યવહારના સાધનો થકી શક્ય બન્યું છે ભારતની અંદર વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે અથવા તો ધરાવે છે જો યાદ રાખજો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ આયાતી છે કે ભાઈ વિશ્વની અંદર સૌથી મોટું રેલવે નેટવર્ક કયો દેશ ધરાવે છે તો ભારત દેશ ધરાવે છે કેટલા કિમીનું છે તો 1,15,000 કિમીનું રેલવે છે ભારત દેશ ધરાવે છે કેટલું છે 1,15,000 કિમી રેલવે નેટવર્ક સમગ્ર વિશ્વની અંદર બરાબર ભારત છે એ સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવતો દેશ છે દરરોજ 2.5 કરોડ લોકો છે સામૂહિક મુસાફરી કરે છે રેલવે ની અંદર 2.3 લોકો સામૂહિક મુસાફરી કરતા તમને જોવા મળે અને એક બીજા રાજ્યો છે એને પણ જોડે છે એનું નેટવર્ક છે વધારે છે વર્તમાન સમયમાં નોકરી છે ધંધા છે રોજગાર છે શિક્ષણ છે કોઈ પ્રવાસ અને પર્યટન હોય તો એના માટે વાહન વ્યવહારના સાધનો છે એ એકબીજાને નિકટ આવે છે અને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે અને મિત્રો આપણું સૌથી 10મું પરિબળ છે એ પરસ્પરાવલંબન અને સંયોગીકરણનું છે તો આપણે જોઈએ કે એની અંદર શું આવે છે તો કે ભાઈ આધુનિક સમયની અંદર જે લોકો છે એ ખેતીનો ઉપયોગ કરે છે ઉદ્યોગોની સ્થાપના કરે છે નાના મોટા ઉદ્યોગો હોય કુટીર ઉદ્યોગો હોય લઘુ ઉદ્યોગો હોય છે પછી વ્યવસાયની કોઈ સેવાઓ હોય છે જેની આર્થિક પ્રવૃત્તિઓમાં યંત્ર અને વિજ્ઞાનનો ઉપયોગ થાય છે બરાબર કે ભાઈ અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ આવ્યો એટલા માટે નવા નવા સાધનો છે એનો પણ ઉપયોગ કરી શકાય દાખલાથી લઈને પ્લેન સુધીના યંત્રો જે બનાવ્યા છે તો એ નવી નવી શોધ થકી બનાવ્યા છે પછી પરંપરાગત વ્યવસાયો છે એ દિન પ્રતિદિન તૂટતા તમને જોવા મળે અને એની અંદર એક એવો નવો ટ્રેન્ડ આવ્યો છે એની અંદર થોડોક બદલાવ લાવવો પડે કારણ કે સંસારનો નિયમ છે પરિવર્તન દિન પ્રતિદિન અમુક સમયે તમારે પરિવર્તન છે કરવું પડે જો તમે પરિવર્તન ના કરો તો તમે ઓલ્ડ થઈ જાઓ અને આ સમયની અંદર આધુનિક સમયમાં
ઓલ્ડ છે એની કોઈ કિંમત છે નહીં, ન્યુ જે બ્રાન્ડ છે એની કિંમત છે, અને સમય પ્રમાણે તમારે અમુક ચીજ વસ્તુ હોય પછી તમે ખુદ હો કે હું હો, સમય પ્રમાણે મારે અને તમારી અંદર, પછી કોઈ સાધન સામગ્રી હોય, પછી તમારી ઓફિસ હોય, તમારું ટ્યુશન ક્લાસીસ હોય, કોઈ શાળા અને કોલેજ હોય, કોઈ નાના મોટો ધંધો હોય, તો એની અંદર પણ તમારે પરિવર્તન છે એ જરૂરી છે. કોઈ ગામ હોય, શહેર હોય કે અન્ય પ્રદેશ સુધી ટૂંકમાં એ વધી રહ્યું છે, અને સામાજિક સાંસ્કૃતિક શૈક્ષણિક જેવા પરિબળોના કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલથી મેળવવા પડે છે. એ પછી અલગ અલગ કોઈ પણ અસ્પૃશ્યતા હોય, જ્ઞાતિવાદ હોય, કોમવાદ હોય, તો એ બધી વસ્તુ તમારે ત્યાં બંધ કરવી પડે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંતે ફાયદો છે તમારો રાષ્ટ્રીય એકતાને આપવો પડે.